हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आजनो लेक्चर शुरू करता पहेला दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेशे। चलो झड़पथी विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेशे। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો એ પોતપોતાની હાજરી પૂરી લીધી હશે। તો હવે આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે અભ્યાસ કરીશું। પણ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક વિશે આપણે આગળના લેક્ચરોની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો આજનો લેક્ચર શરૂ કરીએ એ પહેલા લાસ્ટ લેક્ચરની અંદર, ગયા લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છીએ એમનું એક વખત આપણે રિવિઝન ઝડપથી કરી લઈએ। તો આપણે ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો બે મુદ્દા ખાસ જોયા હતા કે એક મોર રિસાયકલિંગ, બરાબર, કે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી જે રિસાયકલિંગ છે, બરાબર, એમનું શું થાય, રિસાયકલિંગમાં વધારો થાય। એટલે કે રિસાયકલિંગમાં વધારો થાય જેના કારણે આપણે પર્યાવરણને પણ અનુકૂળતા રહીએ, પણ પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહે। તો કે રિસાયકલિંગની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો, કે જો કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ એમના કોઈ નવું મોડલ, આધુનિક મોડલ ખરીદવાને બદલે, અથવા તો એમની પાસે જે જૂનું ટોસ્ટર મશીન કે બીજું કોઈ જૂનું મશીન છે તો એને શું કરે છે, એ ફેંકી દે છે, તો એમને ફેંકવાને બદલે એ કસ્ટમર એ તેમનું જૂનું મોડલ એ તેમને પરત કરી શકશે અને તેમના બદલે તેમાંથી જ બનાવેલું એક નવું સાધન, નવું મોડલ તે પોતે મેળવી શકશે કે, બરાબર। આથી એ એક નવા જ પ્રકારે, નવી જ વસ્તુઓનું, નવી જ રીતે રિસાયકલીકરણ થશે અને જેમનેથી પર્યાવરણ માટે ખૂબ જ લાભકારક, ફાયદાકારક નીવડશે। ત્યાર પછી આપણે જોયું હતું કે રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે હસ્તકલા કારીગરો અથવા તો નિપુણતા પામેલ કારીગરોનો ફરી પાછો ગામડાઓ પ્રત્યેનું શું થશે, એનું પરત ફરવું બનશે। તો શું કે છે, જે ખરેખર કારીગરો છે એ કારીગરો ફરી પાછા ગામડાઓ તરફ પાછા ફરશે। તો એનું રીઝન આપણે શું કીધું હતું કે જો જથ્થાબંધ અથવા તો મોટું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે એ પોતાનો આર્થિક લાભ ગુમાવશે, શું કરશે, મોટા ઉદ્યોગો છે એ પોતાનો આર્થિક લાભ ગુમાવશે, એટલે આવા જે કેન્દ્રીકૃત થયેલા, કેન્દ્રીકૃત પામેલા મોટા કારખાનાઓ છે એ શું થશે, અદ્રશ્ય થશે અને તેમના સ્થાને આવા સમાજ આધારિત લોકલ દુકાનના માલિકો અને નાના નાના ગૃહ ઉદ્યોગકારો દ્વારા એ લોકોને, ગ્રાહકોને સારા એવા પ્રમાણમાં સારી સગવડતાઓ પૂરી પાડવામાં આવશે। અને આવી રીતે ઓટોફેબની સ્વયં સંચાલિત પદ્ધતિને આધારે કંપનીઓની અંદર માણસની મહેનતનું, માણસના પ્રયત્નોનું પણ શું થશે, ઘટાડો થશે, એટલે આમ આ બધું શું થશે, લોકોની, હસ્તકારીગરોની જરૂર પડશે તો ફરી પાછા ખૂબ જ આનંદ સાથે
મનોરંજન સાથે તે ફરી પાછા ગામડામાં એ જે કારીગરો છે એ પરત ફરશે. તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે બે આ મુદ્દાઓનો વિસ્તૃતપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા હતા, પણ આજે તો આપણે ખાલી તેમને રિમાઇન્ડ કરવા માટે જ મેં આપ ચર્ચા કરી. તો હવે આજના લેક્ચરની અંદર આપણે ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ જે લાસ્ટ ચોથો મુદ્દો છે એ લાસ્ટ અને ચોથા મુદ્દાનો આપણે અભ્યાસ કરીશું. બરાબર, તો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો હવે પોતપોતાનું ધ્યાન ટેક્સ્ટબુક ની અંદર રાખશે. બરાબર, તો મુદ્દા નંબર 4 ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી વૈદ્યકીય સારવારો. બરાબર, તો હવે નવી વૈદ્યકીય મેડિકલીય દવાઓ લગતી સારવાર કે ઓટોફેબની મદદથી તમને આ આરોગ્યપ્રદ મેડિકલી બાબતે પણ તમને લાભ થશે, ફાયદાઓ થશે. તો કેવા લાભ થશે, કેવા ફાયદાઓ થશે તો એ આપણે મુદ્દાની અંદર જોઈએ. તો કે છે, સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનોસ્ટ્રક્ચર લેવલ. શું કે સૂન એટલે તરત ઝડપથી, સ્કેલ ઓફ ઓટોફેબ અને ઓટોફેબના માપક્રમમાં, સ્કેલ એટલે માપક્રમ, ઓટોફેબના માપક્રમમાં વિલ શ્રિંક, શ્રિંક એટલે ઘટાડો થશે. ટુ નેનોસ્ટ્રક્ચર એટલે નાનામાં નાના સૂક્ષ્મ કણ, નાનામાં નાનું કક્ષા, નાનામાં નાનું લેવલ, સમજાઈ ગયું કહેવાનું. તો શું કે છે, પછી તરત જ ઓટોફેબના માપક્રમમાં નાનામાં નાની કક્ષામાં આવી થશે. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુઓનું તમે ઉત્પાદન કરવા જઈએ તો ઉત્પાદન કરીએ તો જ્યારે આપણે હાથ દ્વારા વસ્તુઓનું ઉત્પાદન કરશું તો જેના દ્વારા એ ઉત્પન્ન થયેલી વસ્તુઓ લઈને એ કદની અંદર થોડી મોટી હશે, પણ હવે એને આપણે સ્વયં સંચાલિત પડતી ઓટોફેબ ટેકનોલોજીની આધારે એમને ઉત્પાદિત કરવા ચાહશું તો એમનું આપણે ધીમે ધીમે કદ ઘટાડી શકશું. તો ધીમે ધીમે એક મોટી વસ્તુ છે એમનું એક નાનું કદ આપણે કરી શકશું. તો નાનું કદ એટલે આપણે ખ્યાલ છે, કદ ભલે નાનું છે પણ કામ છે એ મોટા કદ જેટલું જ છે, કે તેમનેથી પણ શ્રેષ્ઠ છે. તો એટલા માટે કહે છે કે હવે પછી તરત જ ઓટોફેબનો માપક્રમ છે એ માપક્રમમાં ઘટાડો છે અને નાનામાં નાની કક્ષા માટે, માળખાગત કક્ષા માટે રૂપાંતર પામશે. જેમ પછી ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલ્યુલ. શું કે જેમ પછી ધ સાઇઝ એટલે કદ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર્ડ એટલે નવા ઉત્પન્ન કરેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વૈદ્યકીય સાધનોનું, બરાબર, વિલ બી નો બિગર એ મોટું રહેશે નહીં, અ ડ્રગ મોલેક્યુલ એટલે કોઈ એક દવાનો કણ, કોઈ એક દવાના કણના માળખા કરતા તે નવા ઉત્પન્ન થયેલા સાધનનું કદ મોટું રહેશે નહીં. સમજાણું શું કહેવા માંગે છે કે હવે શું થશે, એમના કદ માળખાકીય માપક્રમની અંદર ઘટાડો થશે તો જે દવાનો એક કદ છે, દવાનો એક અંશ છે, એમના કદ કરતા આ જે નવું ન્યુલી સાધન, નવું ઉત્પન્ન કરેલું જે સાધન છે એમનું કદ એ એમના કરતા નાનું રહેશે, મોટું રહેશે નહીં એટલે કે નાનું રહેશે. હવે આખું ફરી પાછું એક જો હું ખાલી ગુજરાતી બોલું છું, પછી નવી ઉત્પન્ન કરેલી આ વૈદ્યકીય સાધનનું કદ એક દવાના કદ કરતા મોટું રહેશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્ઝલ ઓફ મેચ્યુર ટિશ્યુ ડીકે વિલ બી ડન. ઇટ વિલ બી પોસિબલ એટલે હવે તે શક્ય છે. શું શક્ય છે? રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃનિર્મિત કરવું, રેટિફાઈડ એટલે સ્વીકારેલું માન્ય રાખેલું ટિશ્યુ એટલે સજીવ કોષને પુનઃનિર્મિત, માન્ય રાખેલા સજીવ કોષને એટલે કે માન્ય રાખેલા સજીવ કોષને પુનઃનિર્મિત કરવું, એટલે કે જે આપણા સજીવ આપણા શરીરની અંદર ઘણા બધા કોષો છે તો એવા અથવા તો બીજા ઘણા બધા સજીવ કોષો છે
તો આ જે સ્વીકારેલા છે યોગ્ય છે, આ સ્વીકારેલા કે યોગ્ય સજીવ કોષને પુનઃનિર્મિત કરવા, ફરી પાછું એમનું સર્જન કરવું, એલ ઇવન અને રિવર્સલ એટલે ઉલટું કરવું, બદલાવું, ઓફ મેચ્યુર્ડ એટલે પૂર્ણ વિકસિત ટીસ્યુ એટલે સજીવ કોષને ડીકે એટલે નાશ કરવું, વેલ બી ડન એટલે શક્ય બનશે. હવે શું કે છે, સ્વીકારેલા સજીવ કોષને પુનઃનિર્મિત કરવું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં ફરી પાછું શું કરવું, મૂળ સ્વરૂપમાં લઈ જવું, લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બનશે. સમજાઈ ગયું કહેવાનું અર્થ? કે જે સજીવ કોષો છે એ સજીવ કોષો મૃત્યુ પામેલા છે, યોગ્ય નથી, ઉપયોગી નથી, આવા સજીવ કોષોનું આપણે પુનઃનિર્મિત કરવું અથવા તો નવા સજીવ કોષો બનાવવા, એટલે કે સજીવ કોષોનું પુનઃનિર્મિત કરવાનું અને જે પૂર્ણ વિકસિત છે, વિકસિત થઈ ગયા છે સજીવ કોષો, એ વિકસિત થઈ ગયેલા સજીવ કોષોને શું કરવાનું, મૂળ સ્વરૂપમાં લઈ જવાનું. મૂળ સ્વરૂપમાં એટલે ફરી પાછા નકામા નબળા કોષોમાં લઈ જવાનું, અટકાવી શકાવવાનું, રોકી શકાવવાનું શક્ય બન્યું છે. તો એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, તો એક્સટેન્શન એટલે સમયગાળો, બરાબર, લંબાવું, સોરી, ઓફ હ્યુમન લાઈફ એટલે માણસના જીવનનો સ્પેન એટલે સમયગાળો, વિલ કન્ટિન્યુ શું થશે, વધતો રહેશે. માણસના જીવનના સમયગાળો એ સતત વધતો રહેશે. આમનેથી શું થશે, તો કે આમનેથી માણસના શરીરની તંદુરસ્તામાં વધારો થશે, સ્વાસ્થ્યની અંદર સુધારો થશે. તો તંદુરસ્તા અને સ્વાસ્થ્યની અંદર સુધારો થતો જ હશે, એટલે આપણે ખ્યાલ જ છે કે માણસના જે જીવનનો સમયગાળો છે, કાળગાળો છે, આ જીવનના કાળગાળાના સમયગાળાની અંદર સતત વધારો થતો જશે. કે અને ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ, તો હેલ્થ એટલે સ્વાસ્થ્ય ઓફ ઓલ્ડ પીપલ અને ઘરડા લોકોનું વિલ ઇમ્પ્રુવ, એમાં વધારો થશે. વૃદ્ધ કે ઘરડા લોકોના સ્વાસ્થ્યમાં વધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ ધ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધ બોડી, સ્ટેલ બોડી. શું કે ઇટ ઇઝ લાઇકલી ધેટ, એ એવું છે કે પીપલ એટલે લોકો વિલ ગેઇન એટલે મેળવશે ધ એબિલિટી એટલે ક્ષમતા ટુ પેઇનલેસ એટલે દર્દ વગર રીડિઝાઇન એટલે ફરી પાછું મેળવવું ધેર બોડી એટલે તેમના શરીરની, તેમના શરીરને કે તેમના સ્વાસ્થ્યની. હવે શું કહે છે, લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી પાછું આરોગ્યમય બનાવવું, આરોગ્યપ્રદ બનાવવું પણ શક્ય બનશે. એટલે હવે શું કહેવા માંગે છે કે લોકોની અંદર આવી રીતે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે, લોકોના ઉંમરના સમયગાળાની અંદર પણ વધારો થશે. તો હવે જે લોકોને મુશ્કેલી છે, તકલીફો છે, સમસ્યાઓ છે, એ મુશ્કેલી તકલીફો દર્દ સહન કર્યા વગર, દર્દ મેળવ્યા વગર, પીડા લીધા વગર એ પોતાના સ્વાસ્થ્યમાં આરોગ્યપ્રદમાં સુધારો કરી શકશે. રેડી વિદ્યાર્થી મિત્રો, થોડું વાક્ય રચના ડિફિકલ્ટ છે, તો વિદ્યાર્થી મિત્રો ડિફિકલ્ટ વાક્ય રચના છે એટલે ખાસ ધ્યાન રાખજો, વારંવાર તમે એને રિવિઝન કરતા રહેજો, એટલે એમાં કઈ અઘરી વસ્તુ, મહત્વની વસ્તુ બરાબર નથી. તો તમે ટૂંકમાં એને રિવિઝન કરતા રહેજો એટલે આપણા માટે કઈ અઘરું વસ્તુ બનશે નહીં, માત્ર વાક્ય રચના ડિફિકલ્ટ છે જેમના માટે રિવિઝન જરૂરી છે. તો ચાલો હજી ફરી પાછું આ પેરેગ્રાફનું એક વખત કરાવું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવારો, સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેવ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. સૂન એટલે પછી તરત જ, ધ સ્કેલ ઓફ ઓટોફેવ એટલે આ ઓટોફેવના માળખામાં, માળખાગત ક્રમમાં
વિલ્સિંગ ઘટાડો થશે તો નેનો સ્ટ્રક્ચર લેવલ નાનામાં નાના માપક્રમમાં, પછી તરત જ ઓટો ફેબના માપક્રમમાં સૂક્ષ્મ એટલે કે નાનામાં નાનો કક્ષામાં આવી જશે, નાનામાં નાની કક્ષામાં ઘટાડો થઈ જશે. કે ધેન ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેન પછી ધ સાઇઝ ઓફ ન્યુલી, સાઇઝ એટલે કદ, ન્યુલી એટલે નવું, મેન્યુફેક્ચર્ડ ઉત્પન્ન કરેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વૈદ્યકીય સાધનને, પછી નવા ઉત્પન્ન કરેલા વૈદ્યકીય સાધનના કદ વિલ બી નો લોંગર એટલે મોટું રહેશે ને, તેનો ડ્રગ મોલેક્યુલ્સ એટલે દવાના કોઈ એક કણ કરતા તો શું થાય, પછી તે નવા ઉત્પાદિત કરેલા વૈદ્યકીય સાધનનું કદ એ દવાના એક કણ કરતા વધારે રહેશે, મોટું રહેશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. ઇટ વિલ બી પોસિબલ, પછી તે શક્ય રહેશે ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃનિર્મિત કરવું રેટિફાઈડ એટલે સ્વીકારેલા ટિશ્યુ એટલે સજીવ કોષ, એન્ડ ઇવન રિવર્સલ એટલે ઉલટું કરવું ઓફ મેચ્યોર્ડ એટલે પુનઃ વિકસિત ટિશ્યુ એટલે સજીવ કોષ ડકી એટલે નાશ કરવો વિલ બી ડન, થઈ શકશે, શક્ય બનશે. હવે શું કહે છે, સ્વીકારેલા સજીવ કોષને પુનઃનિયમિત કરવું, સ્વીકારેલા માન્ય રાખેલા સજીવ કોષને શું કરવાનું, પુનઃનિર્મિત કરવાનું, એન્ડ રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ અને પૂર્ણ વિકસિત પામેલા કોષને સજીવ કોષને મૂળ સ્થિતિમાં જતું ડીકે વિલ બી ડન, જતું અટકાવવાનું શક્ય બનશે. સમજાઈ ગયું? સ્વીકારેલા સજીવ કોષને પુનઃનિયમિત કરવો અને પૂર્ણ વિકસિત પામેલા કોષને મૂળ સ્થિતિમાં જવાનું અટકાવવાનું શક્ય બનશે. તો એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, એક્સટેન્શન એટલે લંબાવવું ઓફ હ્યુમન લાઈફ એટલે માણસના જીવનનો સ્પેન એટલે સમયગાળો વિલ બી કન્ટિન્યુ એટલે વધતો રહેશે, માણસના સમયકાળ, માણસના જીવનનો સમયકાળ, સમયગાળો એ સતત વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ, ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ, વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યમાં શું થશે, વિલ ઇમ્પ્રુવ એટલે સુધારો થશે. આવું બધું બનવાથી જે ઘરના લોકો છે એમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. એન્ડ ઇટ ઇઝ લાઇકલી ધેટ, ને કે તેવું છે કે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી, પીપલ લોકો વિલ ગેઇન એટલે મેળવશે ધ એબિલિટી એટલે ક્ષમતા ટુ પેઇનલેસલી એટલે દર્દ વગર રીડિઝાઇન ધ એટલે ફરી પાછું બનાવવું, તૈયાર કરવું ધેર બોડી એટલે તેઓના શરીરને કે આરોગ્યપ્રદ, તેઓના શરીરને આરોગ્યમય આરોગ્યપ્રદ ફરી પાછું બનાવવા માટે તે દર્દ વગર શક્ય બનશે. સમજાઈ ગયું? અથવા એમ લ્યો કે લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી પાછું આરોગ્યપ્રદ બનાવવું એ શક્ય બનશે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે અહીં સુધીનું લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હોવું જોઈએ અને સમજાઈ ગયું પણ હશે. તો ચાલો આગળ આપણે લેક્ચરને કન્ટિન્યુ રાખીએ, એ પહેલા આટલી વસ્તુ એક વખત ત્યાં બેઠા બેઠા જ રિવિઝન કરી લો, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે થોડીક વાંકેટના ડિફિકલ્ટ છે, તો વિદ્યાર્થી મિત્રો રિવિઝન આમાં ખૂબ જ માંગશે. જો તમે પોતાની જાતે વારંવાર રિવિઝન કરતા રહો
चलो एक मिनिट नो समय आपू छू, आ सुधी अत्यार सुधी नो झड़प थी रिविजन करी लो, वाची लो। હેલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો એ જોઈ લીધું હશે. તો ચાલો ફરી પાછું ટેક્સ્ટ બુક ની અંદર જ્યાં આપણા પાઠ ને ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. તો કમ્બાઈન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કમ્બાઈન્ડ, કમ્બાઈન્ડ એટલે સાથે મળેલું, જોડેલું, બે વસ્તુઓ કે બે વ્યક્તિઓ સાથે થઈને કરવું, મિશ્રણ કરેલું. ઇફેક્ટ એટલે અસર, ઓફ સચ ચેન્જીસ એટલે આવા બદલાવની. આવો બદલાવ એટલે કેવો, તો કે આપણે આગળ કીધું કે કોઈ પણ વસ્તુઓના ઉત્પાદન માટે પેલા માણસનો પ્રયત્નની વધુ જરૂર પડતી, એના બદલે સ્વયં સંચાલિત પડતી થઈ ગઈ. તો સ્વયં સંચાલિત પડતીથી આપણે ઘણો બધો ફાયદો થવા લાગ્યો, માણસના પ્રયત્નો ઘટવા લાગ્યા, તેમના સૂક્ષ્મ કદમાં, માપમાં, ક્રમમાં આપણે ઘટાડો કરી શકીએ, ભૂલ વગરનું વસ્તુ બનાવી શકીએ, સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. અને દવાની વૈદ્યકીય સારવારની બાબત કરીએ તો એમાં પણ આપણને ઘણો સુધારો વધારો મળ્યો. તો આ જે આખો બદલાવ છે એને શું શબ્દ વાપરો, આવો બદલાવ. આવા બદલાવને બરાબર, આવા બદલાવની આ સંયુક્ત ઇફેક્ટ, કમ્બાઈન ઇફેક્ટ એટલે કે સંયુક્ત ઇફેક્ટ, સંયુક્ત અસર કુડ બી ડ્રામેટિક. ડ્રામેટિક એટલે અચાનક રીતે, નાટ્યાત્મક રીતે, અકલ્પનીય રીતે. અકલ્પનીય રીતે એટલે કે આપણે જેમની કલ્પના ન કરી હોય, આવું થશે આવું બનશે જેનું આપણે વિચાર ન કર્યો હોય, કલ્પના ન કરી હોય તેવું બની જાય. તો સ્વાભાવિક જ છે, આટલો બદલાવ આવે, આટલો ફેરફાર આવે તો જેની આપણે કલ્પના કરી નહોતી, આટલા બધા પરિવર્તન આવવાની. તો એટલા માટે કહે છે કે જો આવો બદલાવનો સંયુક્ત અસર એ એક અકલ્પનીય બની શકે છે. રેડી? ઇટ ઇઝ બિલીવ ધેટ તેવું માનવામાં આવે છે કે After some years, એટલે થોડાક વર્ષો પછી, એક નાનો પર્વતીય ટોચ પરનો કોમ્યુનિટી એટલે કે સમાજ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે પોતાની નીતે આત્મનિર્ભર થવું, આત્મનિર્ભર બનવું. વિથ અ કલેક્શન, કલેક્શન એટલે કે એકઠું કરવું સાથે મળીને, ઓફ ફેબ્રિકેટર્સ એટલે સાધનો, એન્ડ અ સોલાર પાવર અને આ સોલાર ઉર્જા જનરેટ એટલે ઉત્પન્ન કરવી. હવે આખું શું કહે છે, એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ, પર્વતની ટોચ પર રહેલો એક નાનો સમૂહ એટલે કે જે પર્વતીય વિસ્તારો છે
तो पर्वतीय विस्तारों पर घना बदा लोग वसाहत करी रहा है। तो आज लोग अहीं वसाहत करी रहा है तेमना माटे रोजगारी मेळवी खूब ज मुश्किल है, कारण के ज्यां उद्योग के कोई बाबत नो विकास थई शके एवुं नथी। घणी बधी एमनी पायानी जरूरियातो नो त्यां अभाव छे, वीजळीओ त्यां मळी रहेती नथी बराबर, त्यां घणी बधी ટૂંકમાં પાયાની જરૂરિયાતનો અભાવ છે। તો આ લોકોને મુશ્કેલ પડે છે, તો જેના કારણે આ લોકોને પણ ફાયદો થશે। આ લોકોને પર્વતની ટોચ પર રહેલો જે માનવ સમૂહ છે એ માનવ સમાજને પણ આ પ્રકારના જે સાધનો છે, આ પ્રકારના આપણે જુદા જુદા સ્વયં સંચાલિત પદ્ધતિથી ચાલતા જે સાધનો છે એ સાધનો અને સૂર્ય શક્તિ વાળા જનરેટરના એટલે કે સૂર્યમાંથી ઉત્પન્ન કરેલી સૌર ઉર્જા આ બંનેને સાથે મેળવીને બંનેના સંયોગ પરથી તે આત્મનિર્ભર બની શકે છે। તો એક તો આ પ્રકારના સાધનો વીજળીનો ત્યાં અભાવ છે, તો જ્યાં એ સૂર્યપ્રકાશ દ્વારા વીજળી મેળવે તો સાધનો અને વીજળીનું શું થાય, સંયોગ થાય, સાથે મળી અને પોતે પણ પોતાનું જીવન એ પોતાની રીતે આત્મનિર્ભર બની શકે છે। સમજાઈ ગયું કહેવાનો અર્થ? જો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી પાછી આ જ વસ્તુઓનું આપણે એક વખત રિવિઝન કરી લઈએ, તો કમ્બાઈન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આવા બદલાવની સંયુક્ત અસર કુડ બી ડ્રામેટિક, અકાલ્પનીય છે। આવો જે બદલાવ છે એમની સંયુક્ત અસર એ કેવી છે, અકાલ્પનીય છે। ઇટ ઇઝ બિલીવ ધેટ, ત્યાં એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ થોડાક વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પર્વતની ટોચ પર રહેલો એક સમાજ, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલાર પાવર જનરેટર, કે જે એક નાનો સમૂહ એ આવા સાધનો અને સોલાર પાવરથી ઉત્પન્ન થતી વીજળીના સંયોગથી આત્મનિર્ભર બની શકે છે। તો રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે આજના લેક્ચરની અંદર ચલાવેલ સમજાવેલ દરેક વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ હશે। તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેટલું ચલાવ્યું છે એમનું એક વખત રિવિઝન કરી લો વિદ્યાર્થી મિત્રો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો એ જોઈ લીધું હશે, સમજાઈ ગયું પણ હશે। તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ ઓટોફેબ ટેકનોલોજી માટે આ પાઠ પણ પૂર્ણ કરવા માટે માત્ર હવે આપણે એક જ લેક્ચરની જરૂર છે, એટલે કે આવતા લેક્ચરની અંદર આપણે આ યુનિટ પણ પૂર્ણ થઈ જશે। તો આ પાઠને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ।